નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે સબસ્ક્રાઇબ અને શેર કરે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટૉપિક છે પકિર્ણ સ્વાધ્યાય 7. તો ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ. આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશે. પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને આપેલો છે 1/(x-x^3)dx. જોવાથી પ્રશ્નો ઇઝી લાગે છે પણ બેટા કશું જ પ્રશ્નની અંદર છે નહીં. ચલો આપણે સાદરૂપ આપીએ તો અહીંયાથી શું કોમન નીકળશે? એક્સ કોમન નીકળશે, તો અહીંયા એક વધે, અહીંયા વધે એક્સ સ્ક્વેર. હવે બેટા આઈ બરાબર 1, એક્સ એઝ ઇટ ઇઝ 1-x2ના બે ભાગ પડશે. શું ભાગ પડશે? એક વખત માઇનસ અને એક વખત શું પડશે? પ્લસ પડે ને ભાઈ, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે a-b, a+b. તો આ ટાઈપનું બનશે વિદ્યાર્થી મિત્રો. હવે તો બહુ સરળ છે, આંશિક અપૂર્ણાંકની રીત વાપરવાની. બરાબર, તમે ભણ્યા ને બેટા શું હતું? જ્યારે આવું આવે તો આ સુરેખ છે એની રીત થઈ ગઈ. સુરેખની અંદર આપણે શું કરતા હતા? a/x, b/1-x અને c/1+x. હવે અહીંથી તો બેટા આવડશે, એક વખત x શું લેશો? 0, તો તમને a મળશે. x 1 લેજો તો તમને b મળશે. x-1 લેજો તો તમને શું મળશે બેટા? સી મળશે. આ એબીસીની કિંમત આમાં મૂકીને સંકલન કરશો એટલે પહેલો પ્રશ્ન બેટા થઈ જશે પૂરો. બીજો પ્રશ્ન બેટા 1/(x+a+)(x+b)dx. હવે બેટા આવું વર્ગમૂળ જ્યારે આવે ત્યારે કરણી લઈએ તો આ વર્ગમૂળ દૂર થઈ જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનું વર્ગમૂળ દૂર કરવા માટે આપણે અનુબદ્ધકરણી લઈએ. તો અહીંયા મેં પ્રશ્ન લખેલો છે આઈ કરીને. હવે અનુબદ્ધકરણી કઈ રીતે લેવાશે? તો પ્લસ હોય તો શું લેવાની? માઇનસ અને ઉપર નીચે. ચલો લઈએ, વચ્ચે માઇનસ રાખવાનું છે. હવે એક સાથે બેટા ગુણાકાર કરીશું તો x+a a-x+b એઝ ઇટ ઇઝ રહેશે. નીચે a+b અને a-b, તો a સ્ક્વેર એટલે કે વર્ગમૂળ દૂર થઈ જશે, -b સ્ક્વેર એટલે અહીંયાથી પણ વર્ગમૂળ દૂર થઈ જશે, dx. xx ઉડી જાય, a-b છે બેટા એ બહાર નીકળશે. તો x+a એની 1/2 વધશે, અહીંયા x+b એની 1/2 વધશે. હવે બેટા બહુ સિમ્પલ છે, ઇન્ટિગ્રેશન કરીએ અહીંયા. તો x+a એની 1/2નું થશે 3/2, છેદનો છેદાંશમાં જતો રહ્યો. x+b એની 3/2 પ્લસ સી. આગળ બેટા સાદરૂપ આપવું હોય 2/3 બાર કોમન કાઢી લ્યો, તો અંદર વધશે x+a 3/2 -x+b 3/2. આ તમારો ફાઇનલ આન્સર થાય. ફરી એક વખત ફટાફટ સમજાવી દઉં છું, જ્યારે આવું સિમ્પલ વર્ગમૂળ હોય ત્યારે અનુબદ્ધકરણી લેવાની. પ્લસ છે તો માઇનસ લીધી ઉપર નીચે. હવે a+b a-b, તો એ સ્ક્વેર એટલે વર્ગમૂળ દૂર થશે, -b² તો આનું પણ વર્ગમૂળ દૂર થશે. આ પદ એક સાથે એઝ ઇટ ઇઝ રહેશે. xx કટ, a-b બાર કાઢ્યું કોમન. આ પદ વધ્યું, 1/2 થશે અહીંયા અને આની પણ 1/2. હવે 1/2 એક વધે તો 3/2 અહીંયા પણ એવું જ થશે. 2/3 બાર કાઢી લઈએ તો વધ્યો એ આન્સર. ત્રીજો પ્રશ્ન લઈએ બેટા સંકલનમાં.
1 upon x under root ax minus x square into dx. હવે બેટા અહીંયા તમને પ્રશ્નની અંદર જ આપી દીધેલું છે ચોપડીની અંદર કે તમારે શું લેવાનું છે x બરાબર a upon t હિંટ આપી દીધી છે ઉપયોગ કરીએ વિકલન કરીએ x નું વિકલન થશે dx a as it is 1 upon t નું વિકલન થશે minus 1 upon t square into dt બસ બેટા હવે આને પ્રશ્નની અંદર મૂકીએ I બરાબર dx તો dx એટલે થશે minus a upon t square into dt x x તો થશે a upon t a x તો થશે a upon t અને x square તો થશે a square upon t square ચલો બેટા થોડું આગળ સાદુરૂપ આપીએ એ એ કટ થઈ જશે અહીંથી t t પણ કટ થઈ જશે તો આ માઈનસ છે એ બહાર જતું રહેશે આ જે વધેલું t છે બેટા એ છેદમાં આવશે એ એ થશે a square upon t અહીંયા a square ભાગ્યા t square હવે બેટા આ t અંદર આવશે t અંદર આવે તો બેટા શું થઈ જશે વર્ગમૂળમાં t square થઈ જશે તો t square a square upon t અને t square a square upon t square હવે બેટા આગળ જોઈએ તો t t cut t square cut હવે જોશો તો બંનેમાંથી a square શું નીકળશે કોમન 12 વર્ગમૂળમાંથી a square 12 આવે બેટા તો શું થઈ જાય a થઈ જાય અહીંયા t t cut થઈ ગયું તો તો t વધે અહીંયા તો t square કટ થઈ ગયું અને a square 12 કોમન જતું રહ્યું તો 1 વધે ફરી એકવાર જોઈ લઈએ તો a square 12 જાય તો a થઈ ગયું અહીંયા t square અને t કટ તો t વધે અને અહીંયા t square કટ તો 1 વધે બેટા હવે અહીંયા આ ઉપર જશે તો 1 upon a કોન્સ્ટન્ટ છે 12 t ની માઈનસ 1 હાફ થશે ઉપર ઉપર જાય તો થાય ને માઈનસ 1 હાફ તો એનું સંકલન થશે માઈનસ 1 હાફ પ્લસ 1 અપોન માઈનસ 1 હાફ પ્લસ 1 પ્લસ c આગળ બેટા જોઈએ આનું સાદુરૂપ તો બેટા માઈનસ 1 અપોન એઝ ઇટ ઇઝ t માઈનસ 1 માઈનસ 1 હાફ પ્લસ 1 1 હાફ થશે અહીંયા પણ 1 હાફ આવશે પ્લસ c હવે બેટા છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં જતો રહેશે તો 2 ઉપર જતો રહેશે તો 2 upon a આ થઈ જશે વર્ગમૂળમાં t minus 1 plus c હવે બેટા અહીંયા આપણે t ની કિંમત મૂકવી પડશે તો તમે અહીંયા જોશો તો t ની કિંમત શું થશે તો t બરાબર a upon x થશે કારણ કે t અહીંયા ઉપર આવશે અને x છેદમાં આવશે તો જ્યાં t હોય ત્યાં a upon x મૂકી દઈએ ચલો બેટા કરીએ અહીંયા t છે તે આપણે મોટા મૂકીશું a upon x હવે અહીંથી x શું નીકળશે બેટા લસા તો આવશે a minus x upon x plus c આ બેટા તમારો ફાઇનલ આન્સર થશે હવે બેટા ચોથો પ્રશ્ન જોવા જઈએ તો 1 upon x square x ની 4 plus 1 ની 3 ભાગ્યા 4 ઘાત into dx હવે બેટા આની અંદર આપણે શું કરીએ તો 3 ભાગ્યા 4 છે અને અહીંયા x ની 4 ઘાત છે તો છેદમાં x ની 4 અહીંયા જોશે હવે અહીંયા છેદમાં x ની 4 લેવા માટે આપણે શું કરીએ બેટા એક તુક્કો મારીએ જોઈએ કઈ રીતે હું અહીંયા મારે શું જોઈએ છે x ની 4 જોઈએ છે તો x ની 4 વડે ભાગ્યું બીજું 3 ભાગ્યા 4 ઘાત તો છે જ તો 3 ભાગ્યા 4 ઘાત લીધી છે કારણ કે મારે આના છેદમાં જવા દેવાનું છે એટલે અહીંયા 3 ભાગ્યા 4 ઘાત હોય તો અહીંયા પણ 3 ભાગ્યા 4 ઘાત રાખવી જ પડે તો જ આના છેદમાં જાય બીજું કે x ની 4 ઘાત છે એટલે અહીંયા x ની 4 ઘાત રાખેલું છે તો બેટા x ની 4 ની 3 ભાગ્યા 4 વડે ગુણતા અને x ની 4 3 ભાગ્યા 4 વડે ભાગતા કર્યું આગળ વધીએ આ x square as it is
આવ્યાના છેદમાં આપી દઉં, x ની 4 પ્લસ 1 છેદમાં x ની 4 ની 3 ભાગ્યા 4 અને અહીંયા શું વધશે x ની 4 ની 3/4 ઇન્ટુ dx 4 4 બેટા કટ થઈ ગયું આ 3 અને 2 કેટલી ઘાત થશે 5 થશે ને તો 5 ઘાત થઈ ગઈ અહીંયા x ની 4 x ની 4 બેટા કટ થઈ જાય તો 1 આવે અને અહીંયા આવશે 1 ભાગ્યા x ની 4 ની 3/4 ઇન્ટુ dx ફરી એક વખત જોઈ લઈએ બેટા શું કર્યું સ્ટેપ ની અંદર 4 4 કટ x ની 3 અને 2 5 થશે અહીંયા x ની 4 x ની 4 કટ તો 1 અને 1 ભાગ્યા x ની 4 ની 3/4 તો બેટા હવે આપણે 1/1 + x ની 4 એને શું ધારીશું t ધારીએ ધારો કે 1/1 + x ની 4 બરાબર t 1 નું વિકલન બેટા થઈ જાય 0 આ ઉપર આવે તો x ની -4 ઘાત થાય તો x ની -4 ઘાત નું વિકલન શું થાય -4 ઘાત આગળ એમાંથી એક ઓછું એટલે કે -5 ઘાત ઇન્ટુ dx બરાબર dt માટે dx આ x ની 5 ઘાત બેટા નીચે આવશે તો માઇનસ ની શું થઈ જશે પ્લસ અને આ થશે dt ભાગ્યા -4 હવે બેટા આની કિંમત અને આની કિંમત હું અહીંયા ઉપર મૂકું તો ધ્યાન આપી દેજો I બરાબર 1/x ની 5 ઘાત તો 1/x ની 5 ઘાત ઇન્ટુ dx એનો જવાબ શું આવશે dt ભાગ્યા -4 આવશે બરાબર જોજો ભાઈ 1/x ની 5 ઘાત ઇન્ટુ dx તો એનો જવાબ આવી ગયો dt ભાગ્યા -4 હવે 1 એઝ ઇટ ઇઝ 1 પ્લસ 1/x ની 4 ઇન્ટુ 3/4 આનો આન્સર બેટા આપણને કેટલો મળશે t ની 3/4 કારણ કે આપણે આને t ધારેલું છે તો t મૂકી દઈએ અને અહીંયા 3/4 છે તો 3/4 ઘાત કરી દઈએ હવે તો સંકલન છે ઈજી કરીએ અહીંયા બેટા તો -1/4 અચળ છે તો 12 મોકલી દઈએ આ ઉપર જશે તો -3/4 થશે હવે અહીંયા શું થશે બેટા અહીંયા ઘાત વધે તો -3/4 પ્લસ 1 છેદમાં -3/4 પ્લસ 1 પ્લસ c થઈ જશે હવે 4 લસા લઈએ તો 4 એકા 4 માંથી 3 જશે તો t ની 1/4 અને 1/4 પ્લસ c 1/4 કટ થઈ ગયું હવે બેટા t ની કિંમત મૂકીએ તો t ની કિંમત તમે અહીંયા જોશો તો શું છે 1/1 + x ની 4 ઘાત એ અહીંયા મૂકી દો તો આ મેં કિંમત મૂકી અને 1/4 તો જે છે એ રહેશે તો આ બેટા તમારો ફાઇનલ આન્સર થઈ જાય પાંચમો પ્રશ્ન 1/x ની 1/2 + x ની 1/3 ઇન્ટુ dx હિંટ આવી લખેલી છે બેટા ચલો તો આ હિંટ અહીંયા આપણે યુઝ કરીએ I બરાબર dx અહીંયાથી શું કોમન નીકળશે 1/3 કોમન કાઢીએ તો અહીંયા બેટા વધે 1 અને અહીંયા 1/3 કોમન કાઢીએ તો થઈ જાય 1/6 બરાબર હિંટ કઈ રીતે લખી હતી ખ્યાલ આવી ગયો 1/3 કોમન કાઢ્યું તો અહીંયા થઈ જાય 1 અને અહીંયા 1/2 ઇન્ટુ 1/3 તમે કરો તો થશે 1/6 હવે બેટા આપણે આ 1/6 ઉડાડવા માટે શું લઈશું તો x ની 1/6 બરાબર શું લઈએ t લઈએ માટે x બરાબર 6 સામે આવે તો t ની 6 થઈ જશે માટે dx બરાબર શું આવશે ઘાત આગળ ઘાતમાંથી એક ઓછું એટલે કે 6 t ની 5 ઘાત ઇન્ટુ dt બસ બેટા આ કિંમત આપણે બંને આમાં મૂકીએ I બરાબર dx તો dx એટલે આવશે 6 t ની 5 ઇન્ટુ dt x ની 1/3 તો x ની જગ્યાએ આપણે મૂકીશું t ની 6 અને 1/3 એઝ ઇટ ઇઝ બેટા 1 +
x ની 1 બાય 6 એટલે બેટા સીધું જ મૂકી દઈએ t. હવે અહીંયાથી ઉડે તો અહીંયા શું આવશે 2 આવશે તો 6 t ની 5 અહીંયા આવશે t ની 2 1 plus t into dt કટ થઈ જશે t square t square 6 બાર જતું રહેશે તો અહીંયા આવશે t ની 3 કારણ કે t square કટ થાય તો t ની 3 વધે ને એટલા માટે બેટા નીચે 1 plus t into dt હવે અહીંયાથી આગળ સાદરૂપ આપીએ તો બેટા જો તો 6 ને એઝ ઇટ ઇઝ રાખીશું t ઘન નીચે t plus 1 છે તો t plus 1 બનાવવા માટે plus 1 કરીશું અને minus 1 કરીશું નીચે આવશે t plus 1 into dt હવે બેટા આપણે a ઘન plus b ઘન નું ફોર્મ્યુલા વાપરીશું શું છે a ઘન plus b ઘન બરાબર a plus b કૌંસમાં a square minus ab plus b square આ ફોર્મ્યુલા છે એ બેટા આપણે ક્યાં એપ્લાય કરીશું અહીંયા એપ્લાય કરીશું ચલો તો તમે જોશો a ની જગ્યાએ t છે અને b ની જગ્યાએ 1 છે મૂકો જ્યાં a હોય ત્યાં t b હોય ત્યાં 1 આવું થશે બેટા માઈનસ 1 આ તો એઝ ઇટ ઇઝ રહેશે છેદમાં t plus 1 into dt હવે બેટા છેદ અલગ અલગ આપી દો t plus 1 t square minus t plus 1 એના છેદમાં t plus 1 અને માઈનસ 1 એના છેદમાં t plus 1 હવે જોશો તો t plus 1 બેટા કટ થઈ ગયું t square નું સંકલન t ની 3 ભાગ્યા 3 t ની 2 ભાગ્યા 2 1 નું t અને 1 upon x નું log mod x plus c હવે આ 6 અંદર આપો તો 6 ભાગ્યા 3 2 આવશે 6 ભાગ્યા 2 3 આવશે 6 એકા 6 આવશે 6 એકા 6 આવશે હવે બેટા જ્યાં t છે ત્યાં એની કિંમત મૂકીશું t ની કિંમત શું છે બેટા તમે જોવા જશો તો x ની 1 બાય 6 છે ને તો જ્યાં t હોય ત્યાં x ની 1 બાય 6 મૂકી દઈએ 2 t ની જગ્યાએ x ની 1 બાય 6 ઘન x ની 1 બાય 6 સ્ક્વેર x ની 1 બાય 6 માઇનસ 6 log x ની 1 બાય 6 પ્લસ 1 પ્લસ c હવે 3 અહીંયા 2 આવશે તો 2 x ની 1 બાય 2 વધે અહીંયા 1 બાય 3 આવશે તો 1 બાય 3 અહીંયા 1 બાય 6 માઇનસ 6 log x ની 1 બાય 6 પ્લસ 1 પ્લસ c આ તમે જોશો બેટા બુકની અંદર તો તમારો ફાઇનલ આન્સર થશે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન બેટા જોવા જઈએ તો પ્રશ્ન છે 5x ના છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 9 ઇન્ટુ dx તો અહીંયા પણ બેટા આપણે શું લેવાનું થશે આંશિક અપૂર્ણાંક આંશિક અપૂર્ણાંકમાં બેટા કઈ રીત લેવાની થશે ત્રીજા નંબરની દ્વિઘાત સમીકરણવાળી કારણ કે અહીંયા શું છે x નો વર્ગ છે એટલે કે દ્વિઘાત સમીકરણ છે એટલા માટે તો ચલો બેટા કરીએ 5x x પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 9 અહીંયા આવશે x પ્લસ 1 અને અહીંયા આવશે બેટા x સ્ક્વેર પ્લસ 9 હવે આ સુરેખ છે તો અહીંયા લઈ લઈએ એ આ બેટા શું છે તમે જોવા જાઓ તો દ્વિઘાત સમીકરણ છે તો અહીંયા મેં તમને શીખવાડેલું છે એ મુજબ શું કરવાનું x સ્ક્વેર હોય તો અહીંયા x લઈને એની સાથે b લેવાનો અને વધારાનો એક અચળ શું લેવાનો c હવે બેટા તમારે અહીંયા a b c ની કિંમત શોધીને અહીંયા મૂકી દેશો તો તમને શું મળે બેટા આન્સર હવે બેટા આ ટાઈપના આંશિક અપૂર્ણાંકના પ્રશ્નો મેં તમને સ્વાધ્યાય 7.5ની અંદર કરાવેલા છે જો તમને આ જાતે કરતા ના આવડે તો સ્વાધ્યાય 7.5ના લેક્ચર તમે જોશો તો બેટા આસાનીથી આ ટાઈપના પ્રશ્નો સોલ્વ કરી શકશો તો બેટા પહેલાં જાતે પ્રયત્ન કરો એ બી સી શોધવાનું અને ના ખબર પડે
તો સ્વાધ્યાય 7.5 છે એના વિડિયો તમે ફરીવાર જોશો તો તમને આ કઈ રીતે કરવું એ આઈડિયા આવી જશે. તો આ પ્રશ્ન પણ બેટા તમારે શું કરવાનું છે, હોમવર્કમાં કરવાનો છે. બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે 7મા પ્રશ્નથી શ્રી ગણેશ કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.